वेलकम स्टूडेंट, तक्षशिला इंस्टिट्यूट ऑफ कॉमर्स ऑनलाइन लेक्चर्स में आप सबनु स्वागत है। अगाउना लेक्चर में आपने आवकना ख्यालों विषय अभ्यास करियो हतो, एटले कि सरेराश आवक, सीमांत आवक अने कुल आवक कोने कहेवाय तेना विषयनो ख्याल छे आपणे अगाउना लेक्चर में मेळव्यो हतो। आजे आपणे सरेराश आवक अने सीमांत आवक वच्चेनो आंतर संबंध जोवाना छीए। तो सामान्य रीते सीमांत आवक अने सरेराश आवकनो आंतर संबंध बे हरीफाईवाळा बजारमां जोवामां आवे छे। पूर्ण हरीफाईवाळा बजारमां कुल आवक, सीमांत आवक अने सरेराश आवक, अने अपूर्ण हरीफाईवाळा बजारमां कुल आवक, सरेराश आवक अने सीमांत आवक। पूर्ण हरीफाईवाळा बजारमां कुल आवक अने सरेराश आवक अने सीमांत आवकनो ख्याल छे केवो होय छे એ આપણે જોશું। તો સ્ટાર્ટ કરીએ આજે આપણે સરેરાશ આવક અને સીમાંત આવકના સંબંધ વિશે। તો સરેરાશ આવક અને સીમાંત આવક કોને કહેવાય તમે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા। આજે આપણે જોવાનું છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અને અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં એમની વચ્ચેનો આંતર સંબંધ કેવો છે। જેમ આપણે કુલ ખર્ચમાં જ્યારે જોયું હતું કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે કેવો સંબંધ હતો, એમ આપણે અહીંયા જોવાનું છે કે સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચે કેવો સંબંધ છે। તો એમાં બે પ્રકાર પડે છે કે પૂર્ણ હરીફાવાળું બજાર હોય તો એમાં કેવો સંબંધ છે અને અપૂર્ણ હરીફાવાળું બજાર હોય તો એમાં કેવો સંબંધ છે, બરાબર। તો પહેલાં પૂર્ણ હરીફાવાળું બજાર જોઈએ। પૂર્ણ હરીફાવાળું બજાર કોને કહેવાય? તો કે એવું બજાર કે જ્યાં ઘણા બધા વ્યક્તિઓ છે એ ઉત્પાદન કરનાર હોય અને ઘણા બધા વ્યક્તિઓ છે ખરીદી કરનાર પણ હોય, એટલે કે ખરીદનાર અને વેચનાર બંનેની સંખ્યા કેવી હોય? એક કરતાં વધારે હોય, એવા હરીફાઈવાળા બજારને પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એ કહેવામાં આવે છે। તો એમાં કેવી રીતે હોય છે આંતર? તો અલગ અલગ બજાર છે એમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર તો આવું હોય છે કે ભાઈ જ્યાં ખરીદનાર અને વેચનાર છે ઘણા બધા હોય। પૂર્ણ હરીફાઈવાળું બજાર એવું બજાર છે જેમાં પેઢી બજારમાં પ્રવર્તમાન કિંમત સ્વીકારીને વસ્તુનું વેચાણ કરે છે। પૂર્ણ હરીફાઈમાં સમાન ગુણવાળી એક સ્વરૂપ વસ્તુ અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે। મેં તમને કીધું એમ કે પૂર્ણ હરીફાઈવાળું બજાર કેવું બજાર કહેવાય કે તો કે ભાઈ ત્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ છે એ ખરીદનાર અને વેચનાર હોય છે, ને વસ્તુ કેવી હોય? એક સરખી હોય, એક સમાન વસ્તુઓ વેચનાર, ખરીદનાર અને વેચનાર હોય છે। વેચનાર અને ખરીદનારને બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે। જે લોકો વસ્તુ વેચે છે અને જે લોકો વસ્તુ ખરીદે છે એ બંનેને બજારનું કેવું જ્ઞાન હોય? સંપૂર્ણ જ્ઞાન હોય, બધું જ જ્ઞાન હોય છે। કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે અને પેઢી નક્કી થયેલી કિંમતે વેચાણ કરે છે। કોઈ પેઢી કિંમત ઉપર અસર કરી શકતી નથી, તેથી કિંમત નિશ્ચિત અને સ્થિર હોય છે। તો મેં તમને કીધું એમ કે ભાઈ જ્યાં ખરીદનાર અને વેચનાર છે એક કરતાં વધારે હોય, બરાબર, અને વસ્તુ કેવી હોય? જે પ્રકારની વસ્તુ બજારમાં હોય એ એક સરખી, એક સમાન ગુણવાળી હોય। તો એવા પ્રકારની વસ્તુઓ જ્યાં વેચાતી હોય એવી વસ્તુઓ છે એવું બજાર છે ને પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવાય। અને ત્યાં પેઢી છે એમાં વસ્તુની જે કિંમત હોય એ કિંમત પણ કેવી હોય? નિશ્ચિત અને સ્થિર હોય, એક સરખી હોય, બરાબર। તો પૂર્ણ હરીફાઈમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક સરખી હોય છે। શું કામ સરખી હોય પેઢીની સરેરાશ આવક અને સીમાંત આવક? તો કે ભાઈ અહીંયા જે વસ્તુ વેચવામાં આવે છે એ વસ્તુ પણ એકબીજાથી સરખી હોય, એટલે કે ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લઈએ તો તમે સાબુનું ઉદાહરણ લ્યો, બરાબર। તો સાબુનું ઉદાહરણ લ્યો તો સાબુની ઘણી બધી પ્રોડક્ટ છે બજારમાં, છે લક્સ છે, ડેટોલ છે, લાઇફબોય છે। તો આ બધી વસ્તુઓ છે, આ સાબુ છે એ કેવી હરીફાઈવાળું બજાર થયું કહેવાય? પૂર્ણ હરીફાઈવાળું બજાર થયું કહેવાય। શું કામ? તો કે એક જ સમાન વસ્તુ વેચનાર, ઘણા બધા ખરીદનાર અને ઘણા બધા વેચનાર છે અને એની કિંમત પણ કેવી છે? એક સરખી છે, બહુ ફેરફાર હોતો નથી। એટલે કે અહીંયા પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય એમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત અને પેઢીની સરેરાશ આવક તેમજ સીમાંત આવક કેવી હોય? સરખી હોય। પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય ત્યાં પેઢીની પોતાની આવક, સીમાંત આવક અને સરેરાશ આવક બંને કેવું હોય?
सरखू होय, एटले के वस्तुनी किंमत पी प्राइस बराबर ए आर वत्ता एम आर, एटले के एवरेज रेवन्यू इज इक्वल टू मार्जिनल रेवन्यू, मतलब के सरेराश आवक बराबर सीमांत आवक। वस्तुनी किंमत, वस्तुनी सरेराश आवक अने वस्तुनी सीमांत आवक ए पूर्ण हरीफेवाड़ा बजार में केवू होय, एक सरखू होय। एनुं कारण शुं छे? तो कि भाई अहींया जे वस्तु वेचवामां आवे छे ए वस्तुनी किंमत बधा ज वेचनार व्यक्तिओ होय एना द्वारा एक सरखी नक्की करवामां आवी होय छे। जो वस्तुनी किंमत 50 होय तो पेढ़ी की सरेराश आवक पण रुपया 50 अने सीमांत आवक पण 50 रहे छे। एटले के जो तमे कोई पण वस्तु होय, साबुनी किंमत, एक साबुनी किंमत तमे 50 रुपया राखी होय तो तमारी आवक सरेराश आवक पण 50 रुपया ज थशे अने तमारी सीमांत आवक पण 50 रुपया ज थशे। परिणामे पेढ़ी सरेराश आवक अने सीमांत आवकनी रेखा एक ज रहेवानी छे। एटले के तमारी जे सरेराश आवक अने सीमांत आवकनी जे आ रेखा छे ए केवी छे? एक सरखी छे। जे आकृतिमां पायानी धरीने समांतर डीडी द्वारा जोई शकाय छे। तो कि भाई पूर्ण हरीफाईवाळुं बजार होय त्यां वस्तु वेचवामां आवे छे, ए वस्तुनी किंमत छे ए दरेक पेढ़ी एक सरखी राखे छे, एटला माटे एनी सरेराश आवक अने एनी सीमांत आवक छे ए बंने केवी छे? सरखी थाय छे। कोना बराबर सरखी थाय छे? तो कि भाई वस्तुनी किंमत बराबर सरखी थाय છે। તો અહીંયા તમે જોઈ શકો છો ઓએક્સ અક્ષ ઉપર ઉત્પાદનના વેચાણ, ઉત્પાદન અને વેચાણના એકમો આપેલા છે અને ઓવાય ઉપર છે આવક આપેલી છે, અને ત્યારે તમારી જે માંગ રેખા છે એટલે કે આ ડીડી માંગ રેખા છે ત્યાં સરેરાશ આવક, સીમાંત આવક અને વસ્તુની કિંમત ત્રણેય સરખી છે। શું કામ? તો કે અહીંયા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં દરેક વસ્તુ છે એ એક જ સરખી કિંમતે વેચાય છે, માટે ઉત્પાદકને જેટલી સરેરાશ આવક થાય છે એટલી જ એને સરેરાશ અને સીમાંત આવક બંને એક સરખી છે, કોના બરાબર હોય છે? વસ્તુની કિંમત બરાબર હોય છે। એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત, સરેરાશ આવક અને સીમાંત આવક ત્રણેય એક સરખું હોય છે, જે ઓએક્સ ધરીને સમાંતર તમને માંગ રેખા જોવા મળે છે। તો આકૃતિમાં પેઢીની આવક રેખાઓ દર્શાવવામાં આવી છે, જેમાં ત્રણ બાબતો જોઈ શકાય છે। તો કે ત્રણ બાબતો છે એ તમે આકૃતિમાં સમજી શકો છો। કઈ રીતે? તો કે પહેલું, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીની સીમાંત આવક, સરેરાશ આવક સ્થિર એક સમાન હોવાથી એક જ રેખા ડીડી પર દર્શાવી શકાય છે। એટલે કે શું કામ? તો કે વસ્તુની કિંમત છે, સરેરાશ આવક છે અને સીમાંત આવક છે, ત્રણેય એક સરખું છે માટે એને એક જ રેખા ઉપર છે એ દર્શાવી શકાય છે। ડીડી રેખા ઉપર બિંદુઓ સરેરાશ આવક બરાબર સીમાંત આવક દર્શાવે છે। અહીંયા જે પ્રમાણે તમે જોઈ શકો છો ઓએક્સ ધરીને સમાંતર જે ડીડી રેખા તમને આપેલી છે, ત્યાં વસ્તુની કિંમત બરાબર તમારી સરેરાશ આવક અને સીમાંત આવક છે, એટલે કે બધું જ આપણે આ એક રેખા ઉપર દર્શાવી શકીએ છીએ। સરેરાશ આવક અને સીમાંત આવક ઓએક્સ ધરીની રેખા, ઓએક્સ ધરીને સમાંતર એક જ રેખા ડીડી પર દર્શાવેલ છે, કારણ કે સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા એકમેકને ભળી જાય છે અને આ રેખાનો ઢાળ શૂન્ય છે। શૂન્ય છે એટલા માટે શૂન્ય કહેવાય। શું કામ? તો કે ભાઈ તમારી જે સીમાંત આવક છે અને તમારી સરેરાશ આવક છે એ બંને તમારી વસ્તુની કિંમત બરાબર જ થાય છે, એટલે એનો ઢાળ પણ કેવો છે? સીધો છે, સમાંતર છે, એક સમાન છે। શું કામ એક સમાન છે? કારણ કે તમારો પૂર્ણ હરીફાળો બજાર એવું બજાર છે કે ત્યાં વસ્તુની કિંમતમાં બહુ મોટા પ્રમાણમાં ફેરફાર આવતો નથી। વસ્તુની કિંમત એક સરખી હોય છે અને એની આવક, સરેરાશ આવક અને સીમાંત આવક પણ કેવી હોય છે? એક સરખી હોય છે, એટલે એનો ઢાળ પણ કેવો છે? શૂન્ય તરફ, એટલે કે એક પ્રકારે એમાં કોઈ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી। કુલ આવક રેખા ઓ આર જમણી બાજુ ઉપર તરફ જતી રેખા જે ઓ બિંદુને ઉદ્ગમ સ્થાને 45 ખૂણે રહેલી છે, આ રેખા દર્શાવે છે કે વસ્તુનું વેચાણ વધતા સપ્રમાણ દરે કુલ આવક વધે છે, તેથી આ રેખાનો ઢાળ હકારાત્મક અને સપ્રમાણ છે। શું કીધું? કે કુલ આવક રેખા, તમારા ધંધાની જે કુલ આવક રેખા છે ત્યાં તમારે એવું થાય કે જેમ જેમ તમારું ઉત્પાદન અને તમારું વેચાણ છે એ વધતું જાય, તમારી કુલ આવક છે એ વધતી જાય છે। એટલા માટે આ રેખાનો ઢાળ છે એ ઓ ઉદ્ગમ બિંદુથી ઘન તરફ એટલે કે ઉપર તરફ છે એ 45 ખૂણે તમે જોઈ શકો છો। એનું એક કારણ એ છે કે ભાઈ તમારો જે ઢાળ છે એ ઘન ઢાળ એટલા માટે આવે છે કે ઉદ્ગમ બિંદુથી જેમ જેમ તમારી વસ્તુની કિંમત વધતી જાય એમ એમ વસ્તુની કિંમત પ્રમાણે તમારી આવક છે, વેચાણ પ્રમાણે તમારી આવક છે વધતી જાય છે, એટલા માટે કુલ આવક છે એનો ઢાળ છે હકારાત્મક તમે જોઈ શકો છો।
આ વાત થઈ સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આંતરસંબંધ કેવો હોય છે. હવે આપણે જોઈએ અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો આંતરસંબંધ કેવો હોય છે. તો આપણે જોઈએ હવે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં. પૂર્ણ હરીફાઈ ન હોય તેવી બજારની સ્થિતિમાં ઇજારો, ઇજારાયુક્ત કે અલ્પહસ્તક ઇજારોને દ્વિહસ્તક ઇજારો વગેરે સમાવેશ થાય છે. એટલે કે તમારું હરીફાઈવાળું, એટલે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર ન હોય ત્યાં આ ત્રણમાંથી કોઈ પણ એક બજાર છે એ તમે જોઈ શકો છો, અથવા તો ઇજારાવાળું જોઈ શકો છો, ઇજારાયુક્ત જોઈ શકો છો, અલ્પહસ્તક જોઈ શકો છો કે દ્વિહસ્તક ઇજારો પણ જોઈ શકો છો. એટલે કે જ્યાં તમે હરીફાઈ ન જુઓ ત્યાં તમે આવા પ્રકારનું કોઈ પણ એક બજાર અસ્તિત્વમાં હશે એવું તમે જોઈ શકો. સામાન્ય રીતે આવા બજારમાં ખાસ કરીને ઇજારા અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકે વસ્તુઓનું વધુ વેચાણ કરવા માટે, એટલે કે પોતાની વસ્તુની માંગ વધારવા માટે કિંમત ઘટાડવી પડે છે. તો કે ભાઈ જ્યાં પૂર્ણ હરીફાઈવાળું બજાર ન હોય ત્યાં વસ્તુની કિંમત ક્યારેય સ્થિર હોય નહીં. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત કેવી હોય? સ્થિર હોય, એક સરખી હોય. બરાબર, બધા ઉત્પાદક છે, બધા વેચનાર જે વસ્તુ વેચે છે, આપણે સાબુનું એક્ઝામ્પલ લીધું હતું પૂર્ણ હરીફાઈવાળા બજારમાં, તો એમાં સાબુની કિંમત છે એ એક સરખી રીતે સ્થિર હોય છે, એમાં કાંઈ બહુ ફેરફાર હોતો નથી. પણ અપૂર્ણ હરીફાઈવાળું બજાર હોય, એટલે કે જ્યાં હરીફાઈ ઓછી હોય, ત્યાં તમારે તમારું વસ્તુનું વેચાણ કરવું હોય, ઉત્પાદકે પોતાની વસ્તુનું વેચાણ વધારવું હોય, તો એને પોતાની કિંમત અને પોતાની માંગમાં થોડો ઘણો ફેરફાર છે એ લાવવો પડે. વેચાણમાં વધારો થતા પેઢીની કુલ આવક ઘટતા દરે વધે છે, પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. વસ્તુની કિંમત છે એ તમે અપૂર્ણ હરીફાઈમાં એક સરખી સ્થિર હોતી નથી, એટલે ઉત્પાદક કે પેઢી પોતાની વસ્તુની કિંમત પોતાની રીતે નક્કી કરે છે પોતાનું વેચાણ વધારવા માટે. અને એટલા માટે સરેરાશ આવક અને સીમાંત આવકમાં પણ શું જોવા મળે છે? તફાવત, ફેરફાર જોવા મળે છે. ઉપર આપણે જોયું હતું કે વસ્તુની કિંમત બધા જ ઉત્પાદક અને વેચનાર છે એક સરખી રાખે છે, એટલા માટે તમારી સરેરાશ આવક અને સીમાંત આવક છે એ કેવી હોય છે? એક સરખી હોય છે, વસ્તુની કિંમત બરાબર હોય છે. પણ અપૂર્ણ હરીફાઈવાળું બજાર એવું બજાર છે કે ત્યાં વસ્તુની કિંમત સ્થિર હોતી નથી, અને એટલા માટે દરેક ઉત્પાદક પોતાની વસ્તુની કિંમતમાં ફેરફાર કરે છે, એટલા માટે એમની આવકમાં પણ ધીમા દરે વધારો થતો જોવા મળે છે, અને એટલા માટે પરિણામે સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચે પણ કેવો જોવા મળે છે? તફાવત જોવા મળે છે. કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા નીચે તરફ ઢળતી હોય છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે. હવે તમારે વેચાણ વધારવું હોય એટલે ઉત્પાદક શું કરે છે? વસ્તુની કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરે છે, અને એ ફેરફાર કરે છે એટલા માટે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે, એટલે કે એની આવકમાં પણ ધીમે ધીમે ફેરફાર છે એ થતો જોવા મળે છે. હવે વસ્તુની કિંમત ઘટતા સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે. હવે તમારી અપૂર્ણ હરીફાઈવાળું બજાર છે, તો અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમતમાં ખૂબ ઝડપથી ફેરફાર છે કરવો પડે છે. અમુક સમયે તમારે વસ્તુની કિંમત ઘટાડવી પડે છે, તો અમુક સમયે તમારે તમારી વસ્તુની કિંમત છે એ વધારવી પડે છે. અને એટલા માટે વસ્તુની કિંમત ઘટાડવી હોય આપણે અપૂર્ણ હરીફાઈમાં, તો વસ્તુની કિંમત ઘટે ત્યારે સીમાંત આવક અને સરેરાશ આવક પણ ઘટે છે. પરંતુ સરેરાશ આવકના ઘટાડા કરતાં સીમાંત આવકનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ આવકની રેખા કરતાં સીમાંત આવકની રેખા નીચે હોય છે, જે આકૃતિ પરથી જોઈ શકાય છે. કિંમત ઘટવાથી સરેરાશ આવક અને સીમાંત આવક બંને ઘટે છે. બરાબર, બંનેમાં ઘટાડો તો થાય જ છે, પરંતુ જે સીમાંત આવકનો ઘટાડો છે એ સરેરાશ આવકના ઘટાડા કરતાં ખૂબ ઝડપથી ઘટાડો થતો જોવા મળે છે. એટલા માટે સરેરાશ આવકની જે રેખા છે એના કરતાં નીચે તરફ છે સીમાંત આવકની રેખા તમે અપૂર્ણ હરીફાઈમાં જોઈ શકો છો, એટલે કે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા. એટલે કે તમે જોઈ શકો છો કે અપૂર્ણ હરીફાઈમાં તમારી વસ્તુની કિંમતમાં તમે ફેરફાર લાવો છો, એટલા માટે તમારી સરેરાશ આવક અને સીમાંત આવક પણ ફરે છે, ફેરફાર થાય છે. હવે જ્યારે તમે સરેરાશ વસ્તુની કિંમત ઘટાડો છો સરેરાશ આવક અને સીમાંત આવકની રેખામાં, ત્યારે વસ્તુની કિંમત ઘટતા તમારી સરેરાશ આવક અને સીમાંત આવક પણ ઘટે છે, પરંતુ સીમાંત આવકની જે રેખા છે એ સરેરાશ આવકની રેખા કરતાં વધારે ઝડપથી ઘટે છે, જે તમે જોઈ શકો છો કે સરેરાશ આવકની રેખા છે એનાથી નીચે તરફ સીમાંત આવકની રેખા જોવા મળે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી દર્શાવવામાં આવે છે, એટલે કે નીચેની બાજુ તમે જોઈ શકો છો. બરાબર,
વેચાણ વધતા કિંમત ઘટાડવી પડતી હોવાથી સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટે છે. તમારે તમારા કંપનીમાં જ્યારે અપૂર્ણ હરીફાવાળું બજાર હોય, એટલે કે એક કરતાં ઓછા ખરીદનાર અને ઓછા વેચનારવાળું બજાર હોય, ત્યારે તમારે તમારું વેચાણ વધારવા માટે, હરીફાઈમાં ટકી રહેવા માટે તમે તમારી વસ્તુની કિંમત શું કરો છો? ઘટાડો છો. અને વસ્તુની કિંમત ઘટાડો છો તો તમારી સીમાંત આવક અને સરેરાશ આવક પણ ઘટે છે. પરંતુ સીમાંત આવક છે એ સરેરાશ આવક કરતાં વધારે ઝડપથી ઘટે છે. માટે આકૃતિમાં સરેરાશ આવક રેખા કરતાં સીમાંત આવકની રેખા નીચે તરફ છે. તે દર્શાવે છે કે વેચાણ વધતા સરેરાશ આવકમાં થતા ઘટાડા કરતાં સીમાંત આવકમાં થતો ઘટાડો વધારે છે. એટલે કે ઝડપથી ઘટવાનું કારણ એ છે કે તમારો સરેરાશ આવક ઘટે છે એના કરતાં તમારી સીમાંત આવક છે એ અપૂર્ણ હરીફાઈમાં કિંમત ઘટાડવાથી વધારે ઝડપથી સીમાંત આવક ઘટે છે. સરેરાશ આવક કરતાં સીમાંત આવક વધુ ઝડપથી ઘટવાનું કારણ એ છે કે વધારાનું એકમ વેચવા માટે કિંમતમાં જે ઘટાડો કરવામાં આવે છે તે અગાઉના એકમને પણ લાગુ પડે છે. એટલે કે તમે તમારા ઉત્પાદનમાં વેચાણ કરતી વખતે તમારું ઉત્પાદનનું એક એકમ વધારે વેચતા હો ત્યારે તમારી જે આવક છે એ તમારા અત્યારના એકમને અસર કરતી જ હોય, પરંતુ એની અગાઉના એકમને પણ એની આવકમાં કે એની કિંમત અથવા તો ઘટાડો છે એ અસર કરે છે. અપૂર્ણ હરીફાઈમાં તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે અહીંયા કિંમતમાં તમે ઘટાડો છે કરો છો, તો એ કિંમતમાં ઘટાડાની સાથે તમારો સરેરાશ આવક અને તમારી સીમાંત આવક બંનેમાં ઘટાડો થાય છે, પરંતુ સીમાંત આવક છે સરેરાશ આવક કરતાં વધારે ઝડપથી ઘટે છે. તો આ વાત થઈ. આજે આપણે જોયું કે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે યુનિટ નંબર 3 જોયો, એ છે સરેરાશ આવક અને સીમાંત આવક વચ્ચેનો આંતર સંબંધ. બે પ્રકારનો આંતર સંબંધ તમે જોયો છે, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અને અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવકનો આંતર સંબંધ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એના પછીનો યુનિટ નંબર 3 ટોપિક છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.